विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स प्रकरण नंबर 8 धंधाकीय मूडीना प्राप्तिस्थानोनो आपणे अभ्यास करी रह्या छे। विद्यार्थी मित्रों, आपणे धंधाकीय मूडीना प्राप्तिस्थानोमां एक मालिकीना भंडोळ अने बीजुं ओछीना भंडोळ आ बंने टॉपिक विशे अत्यारे आपणे चर्चा करी रह्या छे। छेल्ला लेक्चरनी अंदर आपणे मालिकीना भंडोळ जे छे एना विषे आपणे थोड़ीक माहिती प्राप्त करी हती, जेनी अंदर इक्विटी शेर, प्रेफरन्स शेर अने नफानो पुनःरोकाण आ रीते त्रण प्रकारना मालिकीना भंडोळ होई शके एनी आपणे वात करी हती, जेनी अंदर आपणे प्रथम इक्विटी शेर जे छे एना विषे शीखी रह्या हता। तो सामान्य इक्विटी शेर कोने कहेवाय, तेनो अर्थ अने तेना लक्षणो गया लेक्चरनी अंदर आपणे इक्विटी शेरनो अर्थ जे छे एना विषे तो शीख्या हता, परंतु लक्षणोनी चर्चा करवानी बाकी हती। आजना लेक्चरनी अंदर आपणे सामान्य इक्विटी शेरनो अर्थ पण एक वखत पुनरावर्तन करीए अने त्यारबाद एना लक्षणो जे छे एना विषे आपणे चर्चा शुरू करीए। तो सामान्य इक्विटी शेरनो अर्थ अने तेनी लाक्षणिकताओ, सौ प्रथम जोईए आपणे प्रस्तावना। तो औद्योगिक क्रांति दरमियान विज्ञान अने टेक्नोलॉजी क्षेत्र में विविध प्रकार की शोधखोळ थई। मित्रों, गया लेक्चर की अंदर आपणे वात करी थी कि औद्योगिक क्रांति ईस्वी सन 1750 में इंग्लैंड में थई, जेनी अंदर यंत्रों अने उत्पादन पद्धति अंदर नवा नवा संशोधनों थया, जेने कारणे उत्पादन की पद्धति पण बदलाई। उत्पादन क्षेत्र में यांत्रिकीकरण शुरू थयुं, एटले के उत्पादन अंदर आधुनिक यंत्रों छे एनो उपयोग थवा लाग्यो। मांगनी अपेक्षाएं मोटा पाये पर उत्पादन शक्य बन्यो। मित्रों, जेम जेम जनसंख्या वधे एम मांगमां वधारो थाय, अने मांगमां वधारो थाय एटले ए प्रमाणे उत्पादन की पण जरूर पड़े, एटले के जथ्थाबंध मोटा पाये पर उत्पादन शक्य बन्यो। परिणामे मोटा पाये पर मूडीनी आवश्यकता उभी थई। मित्रों, આપણે જોઈએ છે કે પહેલાના સમયમાં જે ઉદ્યોગો હતા એ કેવા હતા, તો કે ગૃહ ઉદ્યોગ હતા, એટલે કે વ્યક્તિ એ પોતે પોતાના ઘેર જ નાના પાયા પર ઉત્પાદન કરતા, જેની અંદર સાદા યંત્રો હતા, ઘરના સભ્યો જે છે એ જ લોકો કર્મચારી તરીકે કામ કરતા, અને બજાર જે છે એ સ્થાનિક બજાર હતું, એટલે કે જે વ્યક્તિ જ્યાં રહેતો હોય એની આસપાસના વિસ્તારના લોકો એની પાસેથી જોઈતી વસ્તુ લઈ જતા, એટલે કે એવા વખતે મૂડીરોકાણ ઓછું હતું। પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યારબાદ યંત્રોની જરૂર પડી, યંત્રોને રાખવા માટે સ્વતંત્ર ઉત્પાદનની સ્થળની જરૂર પડી, જેને આપણે કારખાના અથવા ફેક્ટરી કે મિલો તરીકે આપણે ઓળખીએ છીએ। તો ફરીવાર જોઈએ આપણે કે પહેલાં જગ્યા એટલે કે જમીનની જરૂર પડી, જેને કારખાના અથવા તો ફેક્ટરી કહીએ, ત્યારબાદ એમાં મોટા પાયા પર યંત્રોની જરૂર પડી। આ યંત્રોને ચલાવવા માટે ઘરના સભ્ય સિવાય અન્ય કારીગરોની પણ જરૂર પડે, ત્યારબાદ આ મોટા પાયા પર ઉત્પાદન જ્યારે થાય તો એને વેચવા માટે મોટા બજારની પણ આવશ્યકતા ઊભી થઈ, જાહેરાત પણ કરવી જરૂરી બની। મિત્રો, આ બધા જ કાર્યો જે છે એ મફતમાં ન થાય, એટલે કે આ બધા જ કાર્યો માટે મોટા પાયા પર મૂડીની જરૂરિયાત ઊભી થઈ। આ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે વૈયક્તિક માલિકી તથા ભાગીદારી સ્વરૂપ અસમર્થ હતું। મિત્રો, આનો અર્થ એ થાય કે જો નાના પાયા પર ઉત્પાદન કરવું હોય તો વૈયક્તિક માલિકી જે છે એ મૂડીરોકાણ કરી શકે, કારણ એની ક્ષમતા મર્યાદિત હોય। આ જ વસ્તુ ભાગીદારી સ્વરૂપમાં લાગુ પડે। ભાગીદારો કદાચ આર્થિક રીતે સક્ષમ હોય, પરંતુ જો જોખમ ઉપાડવા તૈયાર ન હોય તો એવા વખતે વધુ મૂડીરોકાણ શક્ય નથી। તો કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું। મિત્રો, હવે આપણે વાત કરી કે ભાઈ વૈયક્તિક માલિકીમાં કે ભાગીદારી સ્વરૂપમાં મોટી મૂડીની જરૂરિયાત સંતોષી શકે એમ ન હોવાથી અહીંયા કંપની સ્વરૂપ જે છે એ અસ્તિત્વમાં આવ્યું। તેની સાથે સાથે શેરમૂડી અને વિવિધ નાણાંના પ્રાપ્તિસ્થાનો પણ અસ્તિત્વમાં આવ્યા। તો મિત્રો, કંપની જે છે એ ધંધાકીય માલિકીના સ્વરૂપનું એક સ્વરૂપ કહી શકાય, અને એટલા માટે હવે એની અંદર કંપની જે છે એ શેર બહાર પાડશે, અને શેર બહાર પાડી અને એ નાણાં એકત્ર કરશે। આ સિવાય બીજા પણ કેટલાક નાણાંના પ્રાપ્તિસ્થાનો જે છે એ અસ્તિત્વમાં આવ્યા।
તો અહીંયા આપણે જે શેરમૂડી શબ્દ છે એટલે કે શેર કોને કહેવાય એના વિશે હવે આપણે ચર્ચા કરી રહ્યા છીએ। તો પ્રથમ શબ્દ છે શેર એટલે શું। અંગ્રેજી ભાષામાં શેર એટલે હિસ્સો, હિસ્સો એટલે આપણી ભાષામાં ભાગ કહેવાય। મિત્રો તમે જો કે તમે બધા મિત્રો ક્યાંય ફરવા માટે જતા હો તો તમારામાંથી એક વિદ્યાર્થી અથવા તો એક મિત્ર આર્થિક રીતે સક્ષમ હોય તો એ ગાડી ભાડાના છે, હોટલના છે, સિનેમાના છે, નાસ્તાના છે, અલગ અલગ ઇવેન્ટમાં ભાગ લીધો હોય તો એ બધાનો ખર્ચો એ પોતે શરૂઆતમાં એકલો કરશે। પછી જ્યારે વન ડે પિકનિક પૂરી કરીને સાંજે સૌ સૌના ઘેર જતા હોય એ વખતે જે વ્યક્તિએ ખર્ચ કર્યો હોય એ કુલ રકમ જે છે એનો સરવાળો કરે કે આ જગ્યાએ આટલો આટલો ખર્ચો થયો અને કુલ ટોટલ આટલો ખર્ચ થાય છે। એ પછી માનો કે આપણે 5 કે 7 મિત્રો હોઈએ તો એના 5 કે 7 ભાગ પાડી દે, એટલે કે દરેકના હિસ્સામાં જે રકમ હોય, એક્ઝામ્પલ તરીકે 7,000 રૂપિયા આપણે વાપરીને આવ્યા છીએ તો 7 વિદ્યાર્થીઓ તો કે 7 મિત્રો વચ્ચે 1,000 રૂપિયા શેરિંગ થઈ જાય। તો એનો અર્થ એ થાય કે બધાએ શું કર્યું, કુલ રકમનો હિસ્સો શું કર્યો, વેચી દીધો। તો અહીંયા અંગ્રેજી ભાષામાં શેર એટલે શું કહેવાય, હિસ્સો। કંપની સ્વરૂપમાં તેની મૂડી એક સરખી રકમના અનેક નાના નાના ભાગોમાં વહેંચાયેલી હોય છે, આ દરેક ભાગને શેર કહેવામાં આવે છે। મિત્રો આપણે કંપની શરૂ કરવા માટે મેં તમને જ વાત કરી હમણાં કે જમીનની જરૂર પડે, યંત્રોની જરૂર પડે, કાચા માલની જરૂર પડે, ફર્નિચરની જરૂર પડે, સ્ટેશનરીની જરૂર પડે, જાહેરાત માટે પૈસાની જરૂર પડે, તો કુલ કેટલી રકમની જરૂર પડશે જેને શું કહીશું આપણે, મૂડી। તો કંપની સ્વરૂપમાં તેની જરૂરી મૂડી એક સરખી રકમના અનેક નાના નાના ભાગમાં વહેંચાયેલી હોય છે। એટલે કે માની લો કે આપણે એકમની અંદર જે 1 કરોડ રૂપિયા જોઈએ છે તો એની અંદર આપણે શું કરીશું, નાની નાની રકમના ભાગમાં એ ભાગને આપણે વિભાજિત કરીએ છીએ, આ દરેક ભાગને શેર કહેવામાં આવે છે। આ સમગ્ર બાબત કદાચ જટિલ લાગતી હોય તો આપણે એ બાબતને એક સરળ ઉદાહરણ દ્વારા સમજીએ છીએ। દાખલા તરીકે એક કંપનીની મૂડી 5 કરોડ રૂપિયા છે, એટલે કે તમારે માનો કે કંપની શરૂ કરવી છે તો તમારે એ માટે મિનિમમ ઓછામાં ઓછા 5 કરોડ રૂપિયાની શું છે, જરૂર, જે રૂપિયા 10ના એક એવા 50 લાખ નાના નાના ભાગોમાં વહેંચાયેલી છે। મિત્રો અહીંયા આપણે વાત કરીશું કે આ 5 કરોડની મૂડી જે છે એને 10 રૂપિયાનું એક શેર એવા 50 લાખ શેરની અંદર આપણે તેને વિભાજિત કરીએ છીએ। અહીંયા 50 લાખ એ શેરની સંખ્યા થઈ, દરેક શેરની કિંમત 10 રૂપિયા હોવાથી 50 લાખ શેર ગુણ્યા 10 બરાબર કુલ 5 કરોડ રૂપિયા એ આપણા એકમની શેરમૂડી થઈ ગણાય। એટલે કે આ 5 કરોડની રકમને 50 લાખ ભાગ પાડ્યા, જેની અંદર પ્રત્યેક ભાગની કિંમત એ 10 રૂપિયા છે। આ રીતે 10-10 રૂપિયાનો શેર બહાર પાડી અને આપણે 50 લાખ શેર બહાર પાડીએ છીએ અને એ દ્વારા 5 કરોડ જેવી માતબાર રકમ જે છે એ આપણે એકત્ર કરીએ છીએ। આપણે જાણીએ છીએ કે કોઈ વ્યક્તિ પાસે 5 લાખ કે 50 લાખ માંગવા હોય તો એની પાસે હોય કે ના હોય, પણ 10 રૂપિયા તો દરેક પાસે હોય। એટલે આવી રીતે એકમ 50 લાખ શેર બહાર પાડી અને એ 5 કરોડની રકમ સરળતાથી એકત્ર કરી શકે છે। આપણા માઇન્ડમાં ક્લિયર હશે? ઓકે, હવે આપણે વાત કરી રહ્યા છીએ સામાન્ય ઇક્વિટી શેરનો અર્થ। બહુ જ સરસ વાક્ય છે, બરાબર સમજો, કારણ એક જ છે કે પ્રેફરન્સ શેર જ્યારે શીખવાનું આવશે ત્યારે તમને સામાન્ય ઇક્વિટી શેરનો ખ્યાલ હોય તો પ્રેફરન્સ શેર તમે ખૂબ જ સરળતાથી શીખી શકશો। તો સૌ પ્રથમ આપણે સામાન્ય ઇક્વિટી શેરની વ્યાખ્યા જોઈએ છીએ। તો જે શેર ડિવિડન્ડ મેળવવાનો અને મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે મળતો હોય એવા શેરને સામાન્ય ઇક્વિટી શેર કહેવામાં આવે છે। ફરીવાર વાક્યને થોડુંક આપણે એડિટ કરીએ છીએ, જે શેર પર ડિવિડન્ડ મેળવવાનો તથા મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે મળતો હોય એને સામાન્ય ઇક્વિટી શેર કહેવામાં આવે છે। મિત્રો આનો અર્થ એ થાય કે કંપની માની લો કે ફળચામાં જાય અથવા તો કંપની નુકસાનીમાં જાય, કંપનીનું વિસર્જન કરવાનું આવે તો સૌ પ્રથમ કંપની શું કરશે, પોતાની પાસે જેટલી મિલકતો છે એ દરેક વસ્તુ શું કરશે, વેચી નાખશે। જમીન છે, યંત્રો છે, તૈયાર માલ છે, કાચો માલ છે, ફર્નિચર છે, વાહનો છે, આ બધું શું કરશે, વેચી નાખશે। પછી કંપની પાસે નાણાં આવશે,
આ નાણાં જે છે એમાં સૌથી પ્રથમ જે લોકો લેણદારો છે, દાખલા તરીકે બેંક છે, જમીન છે, યંત્રો છે, એના પૈસા જેને ચૂકવવાના બાકી હોય એને પહેલાં આપણે ચૂકવી દઈએ છીએ, એટલે કે આપણું દેવું એ આપણે ભરપાઈ કરીએ છીએ. હવે તમારી પાસે પૈસા વધ્યા છે, એ પૈસામાંથી પહેલાં તમારે જે અન્ય લોકો છે, અન્ય લોકો એટલે કાં કીધું આપણે પ્રેફરન્સ શેર ધારકો, તો એ પ્રેફરન્સ શેર ધારકોને પૈસા આપવાના, અને જો પછી તમને મળે છે તો એનો અર્થ એ થાય કે હવે તમને પૈસા મળ્યા છે તો તમને તમારી મૂડી પરત મળશે. જો પૈસા નથી વધતા તો તમારા પૈસામાં જશે. એટલે કે કંપની જ્યારે કોઈ ડિવિડન્ડની જાહેરાત કરે તો પણ પહેલાં કોને આપીશું? આપણે પ્રેફરન્સ શેર ધારકને. એનો અર્થ એ થાય કે સામાન્ય ઇક્વિટી શેર ધારક છે એને શેર પર ડિવિડન્ડ મેળવવાનો તથા મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે મળે છે. તો એવા શેર ધારકને સામાન્ય ઇક્વિટી શેર ધારક તરીકે ઓળખવામાં આવે છે. દરેક કંપનીએ સામાન્ય ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે. હું ફરીવાર બોલું છું, ક્લિયર કરું છું કે દરેક કંપનીએ સામાન્ય રીતે ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે. એનો અર્થ એ થાય કે આ કોણ છે? એકમના સાચા માલિકો, મૂળ માલિકો, અને એટલા માટે સામાન્ય ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે. આ પ્રકારના શેર પર ડિવિડન્ડ અનિશ્ચિત હોય છે. મિત્રો, અહીંયા આપણે વાત કરી કે ડિવિડન્ડ મેળવવાનો અધિકાર સૌથી છેલ્લે છે, અને બીજી વાત કે ડિવિડન્ડ અનિશ્ચિત હોય છે. તમને વધારે પણ મળે, ઓછું પણ મળે, અને કદાચ ન પણ મળે, જેને અનિશ્ચિત કહી શકાય. ઓકે, આ શેર હોલ્ડરો કંપનીના વિસર્જન કે ફળચા વખતે નુકસાનનો વધુ જોખમ ઉઠાવતા હોવાથી તેઓને ધંધાના સાચા માલિક તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, મેં હમણાં વાત કરી કે મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે છે, એટલે કે જ્યારે કંપનીનું વિસર્જન થાય, કંપની ફળચામાં એટલે શું? તો કે છે નુકસાનીમાં જાય, તો એ વખતે નુકસાનનું સૌથી વધુ જોખમ કોણ ઉપાડે છે? તો સામાન્ય ઇક્વિટી શેર ધારક, અને એ માટે તેને ધંધાના સાચા માલિક તરીકે ઓળખવામાં આવે છે. તો સામાન્ય ઇક્વિટી શેર જે છે એનો અર્થ લગભગ ઓબ્વિયસલી આપના માઇન્ડમાં ક્લિયર થઈ ગયો છે. હવે આપણે સામાન્ય ઇક્વિટી શેરની છે લક્ષણો, એટલે કે લાક્ષણિકતાઓ, એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો સામાન્ય ઇક્વિટી શેરના લક્ષણોમાં પહેલું લક્ષણ છે સાચા માલિકો. સામાન્ય ઇક્વિટી શેરો કંપનીના સાચા માલિક અને વફાદાર સાથી છે. મિત્રો, સાચા માલિક કેમ કીધા આપણે? તો તેઓનું ડિવિડન્ડ અનિશ્ચિત છે, અને કંપની વિસર્જન કે ફળચા વખતે જાય તો નુકસાનનું સૌથી વધુ જોખમ કોણ ઉપાડે છે? સામાન્ય ઇક્વિટી શેર ધારક, અને એટલા માટે તેમને સાચા માલિક કીધા. અને બીજો શબ્દ છે વફાદાર સાથી. કેમ વફાદાર સાથી? તો કંપનીના સુખમાં અને દુઃખમાં એ ઇક્વિટી શેર ધારક જે છે એ પોતે કંપનીની સાથે રહે છે, અને એટલા માટે તેને કીધું આપણે વફાદાર સાથી. તેઓ કંપનીની શરૂઆતથી અંત સુધી કંપનીની સાથે સંકળાયેલો રહે છે અને નાણાકીય જોખમો ઉઠાવે છે. પહેલી વાત કરી આપણે, ડિવિડન્ડ અનિશ્ચિત હોય છે, ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે, અને કંપનીનું વિસર્જન થાય ત્યારે પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને નાણાં આપશે, અને જો પછી વધે તો જ એને નાણાં પ્રાપ્ત થાય છે, અને એટલા માટે તે સૌથી વધુ નાણાકીય જોખમ ઉઠાવે છે, અને આથી તેને સાચા માલિક તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ બીજો શબ્દ છે મતાધિકાર. સામાન્ય ઇક્વિટી શેર ધારકોને સામાન્ય સભામાં હાજર રહેવાનો અને વ્યક્તિગત દીઠ નહીં પરંતુ શેર દીઠ મત આપવાનો અધિકાર છે. મિત્રો, આગળ આપણે જે પ્રકરણ ભણ્યા હતા એમાં આપણે સહકારી મંડળીની વાત કરી હતી, જો કદાચ તમને યાદ હોય તો. તમને ખ્યાલ છે કે સહકારી મંડળીની અંદર વ્યક્તિ ગમે તેટલા શેર ધરાવતો હોય પરંતુ એને એક જ મત આપવાનો અધિકાર છે. એનો અર્થ એ થયો કે દરેકને સમાન અધિકાર મળે છે. એની સામે આપણે જ્યારે ટૂંકમાં સામાન્ય ઇક્વિટી શેરધારકની વાત કરીએ, તો સામાન્ય ઇક્વિટી શેરધારકને કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં હાજર રહેવાનો અધિકાર મળે છે, નંબર એક. અને વ્યક્તિગત દીઠ નહીં પરંતુ શેર દીઠ એને મત આપવાનો અધિકાર મળે છે. એનો અર્થ એ થયો કે શેર હોલ્ડર પાસે જેટલા શેર હોય એ પ્રમાણે એ પોતે મતાધિકારનો ઉપયોગ કરી શકે છે. કોઈની પાસે 1000 શેર છે તો એ 1000 મત આપી શકે, કોઈની પાસે 500000 શેર છે તો 500000 મત આપી શકે, અને કોઈની પાસે 5000000 શેર છે તો 5000000 મત આપી શકે. આનો અર્થ એ થાય કે તે વ્યક્તિગત દીઠ નહીં પરંતુ શેર દીઠ મત આપવાનો અધિકાર હોય છે.
ત્રીજો નંબર જે છે આપણે ડિવિડન્ડનો દર. સામાન્ય ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવવું કે નહીં તથા કયા દરે ડિવિડન્ડ ચૂકવવું એ નિશ્ચિત હોતું નથી. મિત્રો, મેં હમણાં શબ્દ વાપર્યો કે સાચા માલિકો અને વફાદાર સાથી, એટલે કે સામાન્ય ઇક્વિટી શેર હોલ્ડરને કેટલું ડિવિડન્ડ આપવું એ નક્કી ના હોય, ડિવિડન્ડ આપવું કે નક્કી ના હોય, એટલે કે ડિવિડન્ડ ચૂકવવું કે નહીં અને ડિવિડન્ડ કયા દરે ચૂકવવું એ બાબતો નિશ્ચિત હોતી નથી. મિત્રો, આમ પણ તમે જો કે તમે પોતે બિઝનેસ કરતા હો તો તમારા ધંધાની આવક અનિશ્ચિત હોય છે. કેમ અનિશ્ચિત હોય છે? કારણ કે પહેલાં તમારે ધંધો ચલાવવા માટે કાચો માલ લાવવાનો હોય, યંત્રો લાવવાના હોય, કર્મચારીને પગાર આપવાનો હોય, એ ખર્ચ કાઢ્યા બાદ કેટલો નફો થાય છે એ નિશ્ચિત ન હોય. આ જ રીતે જો કે કંપનીના શેર હોલ્ડર હોય, સામાન્ય ઇક્વિટી શેર ધારકો, એ લોકોનો ડિવિડન્ડ નક્કી ના હોય. એનો અર્થ એ થાય કે કંપની વધારે નફો કરે તો તમને ડિવિડન્ડ મળે, અને માનો કે કંપની નુકસાન કરે છે તો તમને ડિવિડન્ડ ન પણ મળે. આ જ રીતે જોઈએ કે ડિવિડન્ડનો દર પણ નિશ્ચિત ના હોય. હા, પ્રેફરન્સ શેર ધારકો હોય એને ચોક્કસ દરે ડિવિડન્ડ આપવામાં આવે છે. માની લો કે આ વખતે નફો નથી થયો તો આવતા વર્ષે કંપની નફો કરે તો આ વર્ષ અને આવતું વર્ષ એમ બંને વર્ષના નફો ડિવિડન્ડ તરીકે ચૂકવવામાં આવે છે. ત્યારબાદ ચોથો મુદ્દો આપણે જોઈએ, નફા સાથે ડિવિડન્ડને સંબંધ. સામાન્ય ઇક્વિટી શેર ધારકને કેટલું ડિવિડન્ડ મળશે તેનો આધાર તેને થયેલા નફા સાથે સંબંધ ધરાવે. મેં હમણાં જ આપને વાત કરી કે નફામાં વધઘટ થાય તો તે મુજબ ડિવિડન્ડના દરમાં પણ શું થાય છે, વધારો ઘટાડો. મિત્રો, આપણે હમણાં જ વાત કરી પ્રમાણે કે સામાન્ય ઇક્વિટી શેર ધારકને પહેલી વાર ડિવિડન્ડ મળશે કે નહીં મળે એ નક્કી ના હોય. નંબર બે, ડિવિડન્ડ કેટલું મળશે તો એ કંપનીને થયેલા નફા પર આધારિત રાખે. એટલે કે જો નફો વધુ થાય તો કદાચ એને ડિવિડન્ડ વધારે મળે, અને નફો ઓછો થાય તો ડિવિડન્ડ કેવું મળશે તેને ઓછું. તો એનો અર્થ એ થાય કે નફા સાથે ડિવિડન્ડને સંબંધ છે. પાંચમો મુદ્દો જોઈએ છે આપણે, સામાન્ય સભા. તો સામાન્ય ઇક્વિટી શેર ધારકો કંપનીના સાચા માલિકો છે. રિપીટ કરું છું ફરીવાર, સામાન્ય ઇક્વિટી શેર ધારકો કંપનીના સાચા માલિકો છે. વર્ષમાં એકવાર તેઓની સામાન્ય સભા યોજવામાં આવે છે. મિત્રો, સામાન્ય સભાને અંગ્રેજીમાં આપણે AGM તરીકે ઓળખીએ છીએ, જેને વાર્ષિક સામાન્ય સભા અથવા એન્યુઅલ જનરલ મીટિંગ તરીકે એને આપણે ઓળખીએ છીએ. તો વર્ષમાં એકવાર તેઓની સામાન્ય સભા યોજવામાં આવે છે અને તેમાં હિસાબો મંજૂર કરવામાં આવે છે અને નીતિ વિષયક નિર્ણય એ પણ લેવામાં આવે છે. મિત્રો, આનો અર્થ એ થાય કે આ સામાન્ય સભાની અંદર સાચા શેરધારકો એટલે કે ઇક્વિટી શેરધારકો જે છે એને હાજર રહેવા માટે એને આમંત્રિત કરવામાં આવે છે. તેમની હાજરીમાં કંપનીના હિસાબો જે છે એને મંજૂરી આપવામાં આવે છે અને અગત્યના નીતિ વિષયક નિર્ણયો જે છે એ પણ તેમની હાજરીમાં લેવામાં આવે છે. કારણ, સામાન્ય ઇક્વિટી શેરધારકો કંપનીના કોણ છે? સાચા માલિકો. ત્યારબાદ આપણે વાત કરીશું મૂડી પરત. સામાન્ય ઇક્વિટી શેર હોલ્ડરને કંપનીના અસ્તિત્વ દરમિયાન મૂડી પરત કરવામાં આવતી નથી. મિત્રો, આનો અર્થ એ થાય કે જ્યાં સુધી કંપનીનું અસ્તિત્વ હશે ત્યાં સુધી કંપનીની અંદર જે સામાન્ય ઇક્વિટી શેર ધારકો હોય એમનું મૂડીરોકાણ જળવાઈ રહે છે. એટલે કે જ્યાં સુધી કંપનીનું અસ્તિત્વ હોય ત્યાં સુધી એને મૂડી પરત કરવામાં આવતી નથી. ત્યારબાદ આપણે વાત કરીશું સાતમો મુદ્દો, વિસર્જન. કંપનીના વિસર્જન વખતે પ્રેફરન્સ શેર હોલ્ડરને મૂડી પરત કર્યા બાદ જો રકમ વધે તો, હું રિપીટ કરું છું ફરીવાર, જો રકમ વધે તો ઇક્વિટી શેર હોલ્ડરોને મૂડી પરત કરવામાં આવે છે. મિત્રો, આનો અર્થ એ થાય કે જ્યારે કંપની ફડચામાં જાય, કંપની નુકસાનીમાં જાય, તો એવા વખતે કંપનીનું આપણે વિસર્જન કરીએ છીએ, એટલે કે કંપનીને આપણે બંધ કરીએ છીએ. આવા વખતે પ્રેફરન્સ શેર હોલ્ડરો જે છે એ શું કરશે? તો કે છે એને પહેલાં આપણે મૂડી પરત કરીએ છીએ અને જો બાકી વધે છે તો આપણે એ મૂડી ઇક્વિટી શેર ધારકોને આપીએ છીએ. ત્યારબાદ વાત કરીશું આપણે મૂડી લાભ. બહુ જ સરસ ટોપિક છે, સાંભળજો બરાબર. તો અહીંયા ઇક્વિટી શેર હોલ્ડરને પહેલો નંબર છે હકના શેર, બીજો શબ્દ લખ્યો છે શેરનો બજાર ભાવ, વધતો બજાર લાભ વગેરે એ આપણને મળે છે. મિત્રો, અહીંયા આપણે વાત કરીએ છીએ કે હકના શેર કોને કહેવાય? તો જ્યારે કંપનીને શરૂ કર્યા બાદ 2-3 વર્ષ બાદ નાણાંની જરૂર પડે તો કંપની એ પહેલાં સામાન્ય ઇક્વિટી શેર ધારકને પૂછે છે
કે અમારી કંપનીના એટલે કે આપણી કંપનીના તમે વધુ શેર ખરીદવા માંગશો તો અમે તમને પહેલા અધિકાર આપીએ છીએ. જો આપણે એમ કહીએ કે હા મારે લેવા છે અને એ આપણે શેર લઈએ તો તેને હકના શેર તરીકે ઓળખવામાં આવે છે. બીજો શબ્દ છે બોનસ શેર. કંપની ડિવિડન્ડના બદલામાં ઘણી વખત કંપનીના શેર એ પોતાના શેરહોલ્ડરોને આપે છે. ત્યારબાદ વાત કરીએ શેરનો બજાર ભાવ. હવે સ્વાભાવિક છે કે કોઈ પણ માન્ય શેર બજાર હોય એની અંદર આ શેરની નોંધણી થાય અને કંપનીની જેમ પ્રગતિ થાય એ પ્રમાણે શેરનો બજાર ભાવ પણ વધતો જાય. આ રીતે સામાન્ય ઇક્વિટી શેર ધારકને આ રીતે મૂડીલાભ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે વાત કરીશું લાયકાતના શેર. આવેદન પત્રની જોગવાઈ મુજબ સંચાલક બનવા માટે આ શેર ખરીદવા માટે સંમતિ આપી હોય તેમણે ખરીદેલા શેર લાયકાતના શેર કહેવામાં આવે છે. મિત્રો, આપણે જોઈએ છે કે તમે કોઈ કંપની શરૂ કરો એટલે તમને કંપની રજિસ્ટ્રાર દ્વારા એક આવેદન પત્ર જે છે એ તૈયાર કરવામાં આવે અને એ આવેદન પત્રમાં એક જોગવાઈ હોય છે કે તમે આ કંપની શરૂ કરો છો તો એ કંપનીના તમે સંચાલક બનવા માટે ઈચ્છો છો તો તમને રજિસ્ટ્રાર દ્વારા એવું જણાવવામાં આવશે કે જો તમે કંપનીના સંચાલક બનવા માંગતા હો તો અમુક રકમના શેર તમારે ખરીદવા પડશે. તો આવી સંમતિ એક સંચાલક તરીકે આપણે આપવાની હોય છે અને કંપનીના આપણે અમુક ટકા રકમના શેર ખરીદવા પડે છે. જે શેરને આપણે લાયકાતના શેર તરીકે ઓળખીએ છીએ એટલે કે આવા શેર આપણે ખરીદીએ તો કંપનીના સંચાલક બનવાની લાયકાત આપણે પ્રાપ્ત કરીએ છીએ. ત્યારબાદ વાત કરીશું આપણે શેરની નોંધણી. આ પ્રકારના શેરની નોંધણી માન્ય શેર બજારમાં કરવામાં આવે છે. મિત્રો, આપણા ભારત દેશની અંદર જે શેર બજાર છે એનું સંચાલન સેબી દ્વારા કરવામાં આવે છે, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી, અને એના દ્વારા મુખ્ય માન્ય બે શેર બજારો છે, એક NSE અને બીજું નામ છે BSE. BSEનો મતલબ છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને NSEનો મતલબ છે નેશનલ સ્ટોક એક્સચેન્જ. આ બંને જગ્યાએ અથવા તો બંનેમાંથી એક જગ્યાએ શેરની નોંધણી કરવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીશું તો ફરજિયાત. સામાન્ય ઇક્વિટી શેરહોલ્ડરને કંપની ફરચામાં જાય કે વિસર્જન થાય ત્યારે સૌથી છેલ્લે નાણાં વધે તો જ મૂડી પરત મળે છે અને તેથી તેઓ સૌથી વધુ જોખમ ઉપાડે છે એવું આપણે કહી શકાય. મિત્રો, આનો અર્થ એ થાય કે સામાન્ય ઇક્વિટી શેરધારકને કંપની ફરચામાં જાય કે વિસર્જન થાય તો પહેલાં કોને આપણે નાણાં ચૂકવે છે? પ્રેફરન્સ શેરધારકને. અને જો ત્યારબાદ નાણાં વધે તો છેલ્લે મૂડી પરત મળે છે. આથી સામાન્ય ઇક્વિટી શેરધારક સૌથી વધુ જોખમ ઉપાડે છે એવું આપણે કહી શકાય. તેમને ડિવિડન્ડ ચૂકવવું ફરજિયાત નથી, પરંતુ જ્યારે કંપની વધુ નફો કરે ત્યારે તેઓને વધુ ડિવિડન્ડ કે બોનસ શેર આપે છે. મિત્રો, અહીંયા આપણે વાત કરી કે ડિવિડન્ડ ચૂકવવું ફરજિયાત નથી. કંપની નફો કરે તો આપીએ છીએ, નથી કરતું તો નથી આપતા. કેટલા ટકા મળે તો એ પણ નક્કી હોતું નથી. એ શેના આધારે નક્કી થાય? નફાના આધારે. એટલે કે કંપની જો વધુ નફો કરે તો એવા વખતે આ સામાન્ય ઇક્વિટી શેર ધારકને વધુ ડિવિડન્ડ પ્રાપ્ત થાય છે અથવા એને બોનસ શેર પણ મળે છે. મિત્રો, ત્યારબાદ આપણે વાત કરીશું સ્વેટ ઇક્વિટી શેર. કંપની તેના સંચાલકો અને કંપનીમાં કામ કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓને વટાવથી અથવા રોકડ સિવાયના અવેજીથી જે શેર ફાળવે છે એને સ્વેટ ઇક્વિટી શેર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, એકમની અંદર જે મુખ્ય સંચાલકો જે છે કે જેને બોર્ડ ઓફ ડિરેક્ટર કહેવાય, એ અને એની સાથે સાથે કામ કરતા વહીવટી અધિકારીઓ જે છે જે ઉચ્ચ કક્ષાએ કામ કરતા હોય, તો જેમની પાસે વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્ય છે, અને મધ્ય સપાટી અધિકારીઓ અને તળ સપાટી કર્મચારીઓ કામ કરતા હોય છે, આજે આખી ટીમ છે, તો એવા લોકો જે છે એને કંપનીના શેર એ વટાવથી આપવામાં આવે. વટાવથી કોને કહેવાય? તો માની લો કે શેરની કિંમત 140 રૂપિયા છે અને કંપની તમને એમ કહે છે કે અમે તમને 120 રૂપિયામાં તમને શેર ઓફર કરીએ છીએ, તો એનો મતલબ કે એક શેર દીઠ તમારા 20 રૂપિયા આપવાપશો થઈ ગયા, વધી ગયા. એ 20 રૂપિયા તમને ડિસ્કાઉન્ટ એટલે કે વટાવ આપવામાં આવ્યો. બીજી વાત છે રોકડ સિવાયના અવેજીથી જે શેર ફાળવે છે. હવે રોકડ સિવાયના અવેજીથી એટલે શું? તો તમે એ શેર ખરીદવા માંગતા હો તો કંપની તમને એક પ્રકારે લોન આપે. એટલે કે તમને એમ કીધું હોય કે ભાઈ તમે 1,20,000 રૂપિયાના શેર લીધા છે તો દર મહિને તમારા ખાતામાંથી 10,000 રૂપિયા એ કંપની જમા લેશે.
શું થયું? રોકડ સિવાયના અવેજીથી, એટલે કે તમને હપ્તેથી શેર ખરીદવાની શું આપી? સગવડતા આપી. દર મહિને 10-10 હજાર રૂપિયા આપણે પગારમાંથી જમા કરાવતા જઈએ, એક વર્ષના અંતે એ બધા શેર આપણા થઈ જાય. તો આવી જે સિસ્ટમ જે છે એને સેટ સ્વેટ ઇક્વિટી શેર તરીકે ઓળખવામાં આવે છે. અન્ય ઇક્વિટી શેર બે પ્રકારના હોય છે. એક, મતાધિકાર સાથેના ઇક્વિટી શેર, એટલે કે તમને એવા શેર આપવામાં આવે છે કે જે મતાધિકાર સાથેના હોય છે. ત્યારબાદ બીજું, ડિવિડન્ડના સંબંધમાં જુદા જુદા અધિકારો સાથેના મતાધિકાર ધરાવતા ઇક્વિટી શેર, એટલે કે ડિવિડન્ડ જે છે એના આધારે પણ તમને અલગ અલગ અધિકારો આપવામાં આવે છે, તો એવા ઇક્વિટી શેર આપવામાં આવે છે. મિત્રો, આજના લેક્ચર પૂરતા આપણે આટલા ટોપિકનો અભ્યાસ કર્યો. રિવિઝનના ભાગ સ્વરૂપે એક વખત તમે તમારી નોટબુકની અંદર અને તમે ઉતારી દેજો, લખી નાખજો, રિવિઝન કરજો. આવતા લેક્ચરમાં નવા ટોપિક સાથે આપણે ફરીવાર ભેગા મળીશું. આપ સૌનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.